ભુજ ખાતે આવેલ ડોક્ટર રૂડાણી હોસ્પિટલ ખાતે સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો અને મહાનુભાવો સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં શ્રી હરિ સ્પાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડોક્ટર રૂડાણી દંપતીએ ડોક્ટર ઋષિ સોલંકીને શુભકામના પાઠવી. ઓર્થોપેડિક ક્ષેત્રે સમગ્ર કચ્છમાં મોટું નામ ધરાવતી ડોક્ટર રૂડાણી હોસ્પિટલ ખાતે શ્રી હરિ સ્પાઇન સેન્ટરનું આજે મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો અને મુખ્ય સંત પરમ પૂજ્ય ધર્મેન્દ્રદાસજી મહારાજની ઉપસ્થિતિમાં આ શ્રી હરિ સ્પાઇન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જાણીતા તબીબ ડૉક્ટર મહાદેવભાઈ પટેલ, ઋષિભાઈ સોલંકી, ડૉક્ટર તેજ પૂજારા, ડૉક્ટર ડોલી પૂજારા, ડૉક્ટર સુરેશભાઈ રૂડાણી, ડૉક્ટર પન્નાબેન રૂડાણી, મેડિકલ સ્ટોરના સંચાલક નિલેશભાઈ અને કચ્છ આમતક ટીવી ન્યૂઝ ચેનલના એડિટર અને ઓનર્સ વિજય ગેલાણી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં અને ડૉક્ટર રૂડાણી દંપતીના આશીર્વાદથી આજે શ્રી હરિ સ્પાઇન સેન્ટરનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર ઋષિ સોલંકીએ જણાવ્યું હતું કે કચ્છમાં સૌ પ્રથમ વખત આ ઘર આંગણે મણકા, ગરદન અને કમરના દુખાવાની વિશેષ સારવાર મળશે. જે સારવાર અગાઉ રાજકોટ, અમદાવાદ અને વડોદરા, સુરત ખાતે ઉપલબ્ધ હતી તેવી ઘર આંગણે સારવાર મળશે અને ખૂબ જ કિફાયતી ભાવે સારવાર મળશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ તકે ડૉક્ટર ઋષિ સોલંકી અને ડૉક્ટર ડોલી સોલંકીએ રૂડાણી દંપતી પ્રત્યે વિશેષ લાગણી અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ડૉક્ટર તેજ પૂજારા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ શ્રી હરિ સ્પાઇન સેન્ટર આજે વિધિવત રીતે આધુનિક અને સુવિધાસભર ક્લિનિક તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને વિશેષ કરીને દર્દીઓને વિશેષ સારવાર ઉપલબ્ધ થાય તેવો આશાવાદ પણ ડૉક્ટર ઋષિ સોલંકી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સૌને શુભકામના પણ પાઠવવામાં આવી હતી. તારીખ 26 નવેમ્બર 2023 રોજ શ્રી હરિ સ્પાઇન સેન્ટર તરીકે કચ્છની એ રીતે કહી શકાય તો સર્વપ્રથમ ડેડિકેટેડ સ્પાઇન એટલે મણકા અને કરોડરજ્જુને લગતા રોગોની હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. આ ઉદ્ઘાટન સમયે આ હોસ્પિટલ એક રીતે તો કહી શકાય કે મણકા અને કરોડરજ્જુની લગતી તમામ તકલીફોનું નિદાન અને સારવાર થઈ શકે એવું એક સેન્ટર છે કે જેમાં આપણે માત્ર એલોપેથી પદ્ધતિથી પણ નહીં પણ આપણે વૈદિક રીતે જે કહી ગયા છે આયુર્વેદિક અને યોગા દ્વારા પણ અને ફિઝિયોથેરાપીનું અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા પણ દર્દીની સારવાર કરીશું. આ સેન્ટરની અંદર મણકા અને કરોડરજ્જુને લગતા તમામ રોગો જેવા કે મણકાનો ઘસારો, ગાદીનું ફસી જવું, સાયટિકાનો પ્રોબ્લેમ, મણકાની નસોનું દબાણ, ગરદનના મણકાની નસોનું દબાણ, મણકાનો ચેપ, મણકાની ગાંઠ અથવા તો જન્મજાત અથવા તો સમયાંતરે ઉદ્ભવેલી મણકાની ખૂંધ એની તમામ પ્રકારની તકલીફોનું નિદાન અને સારવાર મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે. એક જ રૂપની અંદર તમામ પ્રકારની મોડાલિટીઝ એટલે એમ કહી શકાય કે મલ્ટી મોડલ પેશન્ટને મલ્ટી મોડલ એક મોડલ પૂરું પાડ્યું છે કે જેમાં દર્દીને દરેક પ્રકારની મણકા અને કમરના કરોડરજ્જુને લગતી તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ બની શકે એવા પ્રયત્ન છે. આ જ દિને ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી અને સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી ફઈબા સાંભાઈ ફઈ અને આપણા ભુજ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આ શુભ સેન્ટરનું શ્રી હરિ સ્પાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કચ્છની દરેક જનતાને એક સેવાના આશ્રયરૂપ અને આ પ્રકારની સેવા જેના માટે આ પ્રકારની સ્પેશિયાલિટી જેની સર્વિસીસ માટે આ કચ્છની જનતાને રાજકોટ, અમદાવાદ સુધી જવું પડતું હતું કે ના જવું પડે અને એમની સેવા એમના જ સેન્ટરમાં એટલે એમના જ જિલ્લામાં મળી શકે એવા શુભાશયથી આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.